हेलो फ्रेंड्स, फरी एक वार हूँ दीपा। सुपर सहेलिया थी बनावी छू आजे छोले चाट। तो छोले चाट बनावा माटे एक कप जेटला छोले लेवाना छे। 6 થી 7 કલાક ગરમ પાણીમાં એને પલાળી દેવાના છે। 6 થી 7 કલાક ગરમ પાણીમાં પલાળ્યા બાદ એને આપણે બાફી લઈશું। સાથે સાથે અહીંયા 1/4 કપ જેટલા મકાઈના દાણા લેવાના છે। અહીંયા મેં ફ્રોઝન કોર્ન જે માર્કેટમાં મળતા હોય છે પેકેટ્સ, એ લીધા છે। તમે ફ્રેશ પણ યુઝ કરી શકો। તો છોલે અને મકાઈના દાણા સાથે જ ડબલ પાણી અને થોડું મીઠું નાખી કુકરમાં 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી બોઇલ કરવાના છે। 4 થી 5 વિસલ થાય એટલે કુકર ઠંડુ પડે પછી ખોલવું, અને આ રીતે કાનાવાળા ટોપામાં બધું પાણી જે એક્સ્ટ્રા હોય એ આપણે ડ્રેઇન કરી લેવાનું છે, અને પછી એને ટ્રાન્સફર કરી દઈશું એક બાઉલમાં। સાથે આપણે મોસંબીનો જ્યુસ પણ સર્વ કરીશું। તો આ છોલે અને મકાઈના દાણા બફાઈ ગયા પછી આપણે એક બારીક કાપેલું કેપ્સિકમ એમાં એડ કરી લઈશું। અહીંયા મેં ચોપરમાં કેપ્સિકમ ચોપ્ડ કરી લીધું, તમે બારીક કાપીને પણ એમાં એડ કરી શકો। એ જ પ્રમાણે કાંદો ચોપરમાં ચોપ્ડ કરીને એડ કરી લીધો, અને ટમેટું એક એડ કરવાનું છે, એ મેં ચોપરમાં નહીં પણ ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે બારીક એને કાપી લીધું છે। ચોપિંગ બોર્ડ પર જ ટામેટું કરવું, ચોપરમાં ઘણીવાર કરવાથી પાણી છૂટે તો મજા નહીં આવે। ધાણા થોડા લેવાના છે, કોથમીર બારીક કાપી ધોઈ એડ કરવા। અહીંયા મેં ચાટ મસાલો 1/2 ચમચી જેટલો નાખ્યો, અને કાળા મરીનો પાવડર લગભગ 1/2 ચમચી જેટલો નાખ્યો। અહીંયા તમે ઈચ્છો તો થોડો સંચર પાવડર, અને હા ઓલિવ ઓઇલ હોય તો ઓલિવ ઓઇલના 4 થી 5 ડ્રોપ એડ કરી શકો છો। બધું બરાબર મિક્સ કરી લીધું એટલે આ તમારો ચણા ચાટ રેડી થઈ ગયો। દિવાળી ગઈ અને ગેસ્ટને મેં બધાના નાસ્તાની સાથે સાથે આ ચણા ચાટ પણ સર્વ કર્યો હતો, તો બધા નાસ્તા તો બાજુ પર પણ બધાને આ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવી હતી। એકદમ હેલ્ધી અને તેલ વગર બનાવેલો આવેલો ચણા ચાટ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે, ગમે ત્યારે દિવસમાં એન્જોય કરી શકાય છે। તો આ ચણા ચાટ સર્વિંગ પ્લેટમાં કાઢી આપણે ગાર્નિશ કરવાનું છે એને નાયલોન સેવથી। તો ઉપરથી નાયલોન સેવથી ગાર્નિશ કરી અને પછી આપણે એને મોસંબીના જ્યુસ સાથે સર્વ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ ચોક્કસ ટ્રાય કરજો। અહીંયા મેં છોલે અને કોર્ન બેવ યુઝ કર્યા છે, તમે છોલે અને કોર્ન વગર, મતલબ કે એકલા છોલે કે એકલા કોર્ન લઈને પણ બનાવી શકો છો। બાફેલો બટાકો પણ આમાં એડ કરી શકો છો, ક્યારેક જો ગળી અને તીખી ચટણી ખાવા ઈચ્છતા હોય તો એ પણ એડ કરી શકો છો। ગમે તે વેરિએશન સાથે આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે, ચોક્કસ ટ્રાય કરજો। આ એક બેઝિક રેસિપી તમને બતાવી છે, વેરિએશન તમે તમારી રીતે કરી શકો। થેન્ક યુ।